હેલો દોસ્તો, નમસ્કાર. આજે આપણે એક ભજન જોઈએ, ભજન શીખવાનો પ્રયત્ન કરીએ. ભજનના શબ્દો છે, વિધિના લખ્યા લેખ લલાટે સાચા થાય થાય થાય. પહેલી કાળી બરાબર ચોથી કાળી આપણે લઈશું. સરગમ જોઈએ. આપણે સૌપ્રથમ પહેલાં આનો ઢાળો જોઈ લઈએ અને પછી આપણે સ્ટેપ બાય સ્ટેપ શીખવાનો પ્રયત્ન કરીએ. તો મિત્રો, આ રીતનો ઢાળો છે. આપણે જોઈએ સ્થાયી અને એક અંતરો. બાકીના બધા જ અંતરા છે એ વગાડવાની રીતે આ જ રીતે સેમ રીત હોય છે. આપણે જોઈએ સ્થાયી કઈ રીતે વાગે છે. તો મિત્રો, વગાડવું ખૂબ જ સહેલું છે. ખમાજ થાટ હોવાથી ની જે છે એનો આપણે કોમળનો પ્રયોગ થાય છે અને બહુ સ્લોલી તમે આ એક વખત જોશો તો આપ સારી રીતે આ ભજન છે એ વગાડી શકશો. ફરી વખત જોઈએ. કોઈ પણ ભજન હોય, ધૂન હોય, ગઝલ હોય, એનો અંતરો હોય છે એ સ્થાયી કરતાં થોડો ઊંચો હોય છે. આ પણ આમાં પણ એ જ રીતે છે. બહુ જ ઈઝી છે. ફરી પાછી સ્થાયીની પહેલી કડી. મિત્રો, આપને આ રીતે સરળ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. પછી આજે છે એના થોડી સ્પીડ તમને ફિંગરિંગ આવે તો આપ સારી રીતે એ
વગાડી શકો છો અને એ લયની અંદર આપણે સુંદર રીતે એનું પ્રદર્શન કરી શકીએ છીએ. જોઈએ. મિત્રો, ઘણા લોકો કોલ કરીને મને કહેતા હોય છે કે એમનું નોટેશન આપો. તો મારી ખાસ નમ્ર વિનંતી છે કે આપ મારો વિડીયો એક વખત બે વખત જુઓ. જોયા પછી એ ગીત ભજન ધૂન વગાડવાનો પ્રયત્ન કરો. નોટેશન જો આપણે લખવા બેસીએ અથવા નોટેશન પ્રમાણે વગાડવા કરીએ તો કેટલા બધા આપને નોટેશન જોઈશે. તો આપને એક સ્વરની ખબર પડે એટલા માટે આપ નોટેશનનો આગ્રહ ન રાખો. વિડીયો જુઓ અને જોયા પછી આપ પ્રેક્ટિસ કરો અને પ્રેક્ટિસ કર્યા પછી પ્રોપર એનો જે ઢાળો છે એ પ્રમાણે આપ વગાડવા પ્રયત્ન કરો. હું માનું છું કે આપ ચોક્કસ દિશામાં મહેનત કરો તો આપ સારી રીતે એ વગાડતા શીખી શકો છો. થેન્ક યુ મિત્રો. આપને મારા વિડીયો જોવા ગમતા હોય, આપને કંઈક શીખવા મળતું હોય તો મારી ચેનલ સબસ્ક્રાઇબ કરો, અન્ય મિત્રોને જાણ કરો. તમામ સાહિત્ય જે છે એ ગુજરાતીમાં પ્રસ્તુત કરું છું તો આપ સારી રીતે સમજી શકો એટલા માટે આ વિડીયો મૂકવાના પ્રયત્નો કરું છું. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.